ત્યાં કહીશ કે એમણે કહ્યું કે આ જગ્યાએ થોડી લચક મચક કર્યા છે એ બધી વાત સાથે સંમત છું, પણ આજે અહીંયા જ આપણે ગુજરાત સુધી મારે ના કેવું છે, પણ ફાર્મ હાઉસ માં જઈએ છીએ ત્યાં આગળ જાહેરમાં થાય છે, રાખવા જશે મારી બેન ઈ વાત આજે મુખ્યમંત્રીની ઓફિસો જુઓ, કોઈ સેન્ટરો જુઓ, ત્યાં આપણે જોવા ગયા છીએ બેન. લચક જે વધારે આપે છે એમના શબ્દમાં જે પણ તમે ઉપયોગ કર્યો, પરંતુ આપને લાગે છે કે તેમના કપડાથી અંગ પ્રદર્શન વધારે થઈ રહ્યું છે અને અંગ પ્રદર્શન થાય છે માટે આ કિસ્સાઓ બગડે છે અને ત્યારબાદ 12 વાગ્યા પછી ધંધાઓ સ્ટાર્ટ થાય છે? અંગ પ્રદર્શન કમસે કમ બંધ થઈ જવું જોઈએ. અંગ પ્રદર્શન ની વાત કરવા જઈએ તો આજે કોઈ બી છોકરી નાની હોય છે એમના કપડા માટેની વાત જો આવી જ હોય તો હું તો કહું છું, છોકરી ગમે એવા કપડા પહેર્યા તમારી જોવાની દૃષ્ટિ બદલી નાખશો ને તો એમ પ્રદર્શન તમને નહીં દેખાય. પણ અલકાબેન 12 વર્ષ ની વાત ચાલે છે, આપણે બીજું કોઈ છોકરીના અંદર ડ્રેગ ના કરીએ, પ્લીઝ આ 12 વર્ષ ની જ વાત કરો. 12 વર્ષ તમારી જોવા બેન ને જોવા નથી કે તમે 12 ગર્લ્સ ને જોવા જાવ છો, તમે કેવી રીતે બેન વાત કરો છો કે જોવાની દ્રષ્ટિ હોય? કોઈ બી પુરુષ 12 ગર્લ ને જોવા જાય કે મારા બેન ને જોવા જાઉં છું, શું શા માટે જાય છે? પણ ના જાય રોકવા જોઈએ ને, શા માટે ત્યાં સુધી પહોંચે છે? સારું ઢેંચી મારા ઘરમાં પૂછીએ મમ્મી વાઈ નો હસબન્ડ ને પૂછે ક્યાં જતો, પેલો કેવો નથી તો માર ગણી તો ફ્રેન્ડ ને ક્યાં જઈ રહ્યો છું, કોઈ કહી નથી તો નથી જાણતી જ હોય છે કે મારો હસબન્ડ જઈ રહ્યો છે ખોટી મમ્મી અહીંયાથી જતો, ચલો આજે ગ્રુપમાં પુરુષો જતા હોય છે ચલો ફરવા જઈએ, કે તો કે બોમ્બે માં આપણે 12 માં જઈશું, પણ શા માટે એમની પત્નીઓ પાછળ પાછળ એમની રહે ને કે ભાઈ તું કઈ જઈ રહ્યો છે? એક એવો મુદ્દો છે જ્યાં સમાજમાં એક્સેપ્ટન્સ ની જરૂર આવે છે રોઝાને નલકાબેન, અહીંયા વસ્તુ સમજવાની એટલા માટે જરૂર છે. 2005 માં જયારે ચુકાદો આવ્યો અને આ વસ્તુ પર સ્ટે મૂકવામાં આવ્યો ત્યારબાદ જે પણ 12 ગર્લ્સ હતી તેમના પાસે બાર ડાન્સ કરવા માટેનો લીગલ કોઈ મુદ્દો નહોતો, નો ડાઉટ ઇલીગલ જેટલા પણ ચાલતા તેમની પર રેડ પડતી હતી ક્યારેક ને ક્યારેક, પરંતુ ત્યારબાદ તે બધી જ ગર્લ્સે પ્રોસ્ટિટ્યુશન તરફ આગળ વધવું પડ્યું અને આ બધી 12 ગર્લ્સે 8 વર્ષ સુધી શું કર્યું છે તેનો કદાચ ઓન પેપર કોઈની પાસે કોઈ વાત નથી. હવે સવાલ એ આવે છે, માય પોઈન્ટ ઇઝ કે 2005 બાદ 8 વર્ષ સુધી આ લોકોએ આ કામ કરવું પડ્યું, ત્યારબાદ એમની પાસે હવે બાર ડાન્સર તરીકેનો પરવાનો આવી ગયો છે ને હવે તેરે તેરે કામ કરી શકશે, પરંતુ આ 8 વર્ષમાં સમાજમાં જે એક્સેપ્ટન્સ મળવું જોઈએ તે એક્સેપ્ટન્સ નથી મળ્યું. નાવ રીઝન ઇટ્સ અ વેરી સિરિયસ પોઈન્ટ. હવે આપણે વસ્તુ પર વિચારવું જોઈએ કે ભલે તે લોકો કોઈ ને કોઈ રીતે સીધી આડી રીતે કમાઈ રહ્યા છે, પરંતુ સમાજમાં એક્સેપ્ટન્સ નથી મળી રહ્યું, અને એટલા માટે કારણ કે આપણે પણ જે ચર્ચા કરી રહ્યા છે તેની અંદર પણ બાર ડાન્સર કે બાર ગર્લ્સ તરફનો સીધો સીધો ઇમેજ અને સીધો પરવ્યુ દેખાઈ રહ્યો છે. વોટ શુડ વી ડુ? સમાજે શું કરવું જોઈએ આની અંદર? સી નાવ, અગર જે તમે 2005 થી અત્યારનું મને ગણાવ્યું ને, ઇન ધ પોઝિટિવ સી અબાઉટ વોટ આઈ સી અબાઉટ ધીસ જજમેન્ટ ઇઝ કે જ્યારે એને લીગલાઇઝ થયું છે એટલે હવે પેલી જે છોકરી છે જે બાર ડાન્સર છે એ ગર્વથી, એટલે ગર્વ એટલે શી વિલ બી નાવ પ્રોટેક્ટેડ ફ્રોમ ધ પોલીસ, એને એના જે એના બીજા જે મેડિકલ ટ્રીટમેન્ટ બોલો યા પેલી જોબ કરો તો શું ક્રેડિટ ટ્યુબ મળે યા પ્રોવિડન્ટ ફંડ મળે એ લેબર લોઝમાં આવી જશે, એટલે ધેટ વુડ હેલ્પ હર કે નાવ દેટ કોઈ એને એ રીતે શોષણ નહીં કરી દે. હું તમને કહું છું તમે આને બરાબર કે અમે શું કરી શકશો એ જણાવો, તમે ક્યારે એ તમે મને જવાબ આપો. ચલો મેડિકલ એડ ને નહીં મળી શકશે, તો અગર હું પોઝિટિવલી જોવા માંગુ અગર આ જજમેન્ટ તો પોઝિટિવલી મને એટલું જ કહે છે કે આપણી જે આ 1.5 લાખ બહેનો હતી એને હવે એક પ્રોટેક્શન મળશે, જે પહેલા લોકો મિસયુઝ થતી હતી કે ઇલીગલી કરતી હતી એટલે પેલો પોલીસ વાળો હફતો લેવા આવે છે એને બી આપવું પડે, એ બી હાથ સાફ કરીને જાય, એટલે એ બધું કંટ્રોલમાં આવશે. ઇફ આઈ સી લુક એટ ઇટ વેરી પોઝિટિવલી. બીજું કે તમે અગર સમાજની પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરો તો 2005ની વાત કરો કે 2012ની વાત કરો, કોઈ બાર ગર્લ એવું નહીં કહી શકે ફોર ફેમિલીમાં બધા બેઠા હોય ને કોઈ એવું નહીં ઇન્ટ્રોડ્યુસ કરે કે હા અમારી દીકરી બાર ગર્લ છે, એટલે એ તો સવાલ જ નથી, તો એ થવાનું બી નથી. પણ આ રીતે બાર ગર્લ્સ રાઇટ્સ આર પ્રોટેક્ટેડ, સો વી વેર હેપી અબાઉટ ઇટ. બીજી વાત જે બેન કહેવા માંગે છે કે પેલો હસબન્ડ જાય ને વુમેન એને રોકે, વાઇફ એને રોકે, બેન અત્યારે આપણે તો એ તોતા છે, આપણે વુમેન એમ્પાવરમેન્ટ ની વાત કરીએ છીએ, ડોમેસ્ટિક વાયલન્સ ની વાત કરીએ છીએ અને રેપ મોલેસ્ટેશન સ્ટોપ કરવાની વાત કરીએ, તો વાઇફ પાસે એટલી ક્યારથી હિંમત થઈ ગઈ કે તમારા જેવી વાઇફ તમારા જેવી ઘણી દીકરી હશે? કે તમે તો એક તો ધન્યવાદ છે, તમે બહુ આની અંદર એ જ હું તમને એટલું કહું છું બેન, તમે મારા વાતનો જવાબ ના આપ્યો, તમે આની અંદર કેટલી મદદ કરશો બાર ગર્લને રોકવા માટેની, કે આજે ચાલુ કરો છે ને સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો એની અંદર તમે શું લડત કરી શકો છો? એ જવાબ આપો તો એના પગલે હું ચાલુ તમારી જોડે. મારે પૂછવું પડે કે મારી આ પણ પશુ દેનો છે કે જેને કે જે આપણા ગવર્નમેન્ટે જે ગવર્નમેન્ટ તો હજી સુપ્રીમ કોર્ટમાં બી હારી ગયું બરોબર છે, પણ જે બી મારી રીતે હું જ્યાં બી બોલવા જાઉં છું એનજીઓમાં એઝ અ રિસોર્સ પર્સન, તો ત્યાં અગર મારી સામે આ પોઈન્ટ આવે છે હું સામેથી કહીશ કે આપણી બહેનોએ
જે પહેલો માઇન્ડસેટ છે ને આ ટુ બી વેરી ક્લિયર કે બહેનોને જે તમે કહો છો ને કે એની પાસે કોઈ બીજો રસ્તો નથી, હું બહેનોને એ બતાવવા માંગુ છું, એ શીખવાડવા માંગુ છું કે બેન બાર ઘર સિવાય બીજા એવા ઘણા લાઈફમાં ઘણી કામો છે જે તમે કરી શકો છો. જાણે છે એ બધું જાણે છે બેન, કેટલાક પોઈન્ટ એવા છે કે જે આપણે કદાચ સમજવા પણ જરૂરી છે. મહારાષ્ટ્ર સરકારે 8 વર્ષ સુધી વિરોધ કર્યો, પરંતુ તેના છતાં એ 8 વર્ષની અંદર કોઈ નવી નોકરી ઉપાર્જન કરી શક્યો હોત તો તેમની પાસે કોઈ અલગ રસ્તો હતા. નવી નોકરી જો 1.5 લાખ પેદા કરી દીધી હોત 8 વર્ષની અંદર, કાં તો આ બધી બહેનોને ક્યાંય ડિસાઈડ કર્યું હોત છે ને. જે આદત પડી હોય કોઈ દિવસ જાય નહીં. એ લોકોને એ ગમે ને, જેનો જેનો જે વિષય છે એ વિષય ઉપર જવાના જ છે. આપણે એને કેટલા રોકીશું? ₹45 લાખ ડેઈલી ટ્રાન્ઝેક્શન એવા લોકોને મળે છે જે ટેક્સી ચલાવે છે. કેવી રીતે? જે બાર ગર્લ્સ ને તેમના ઘર સુધી અને કસ્ટમર્સ ને બાર ડાન્સર સુધી પહોંચાડે. 45 લાખ રૂપિયા તો આ 45 લાખ રૂપિયા ઇનડાયરેક્ટલી એ આર્થિક રીતે કોઈના ઘરમાં જઈ રહ્યા છે. વાય શુડ વી સ્ટોપ ઇટ? ધીસ ઇઝ, આઈલ ટેલ યુ વન થિંગ, ધીસ ઇઝ ઓલ બ્લેક મની. જસ્ટ અન્ડરસ્ટેન્ડ, ધીસ ઇઝ ઓલ ઇલીગલ મની, ધીસ ઇઝ ઓલ કરપ્શન મની. તમે સમજો, તમે આજે કહો છો કે બેન આ તમે મને હિસાબ આપો બધા. આપણે ખાલી 1.5 લાખ, આપણે ખાલી 1.5 લાખ બાર ગર્લ્સ ની વાત કરી રહ્યા છે, પરંતુ તેના સિવાય ઘણા બીજા એવા ઘર છે જે આપણે ચાલી રહ્યા છે. ઘણા ધંધાઓ છે, અફીન ચરસ, એમાં બી લાખો રૂપિયા ના લોકોને કમાણી થઈ રહી છે. આજે ફ્લાઇટમાં જઈએ છે, ફ્લાઇટોમાં જઈએ છો તો છોકરીઓ આપણી ઓલરેડી 12 વાગ્યાની ફ્લાઇટમાં, 4 વાગ્યાની ફ્લાઇટમાં કપડા પહેરીને જાઓ છો તો ખરેખર એક બાજુ ના ચાલો. અત્યારે આપણે બાર ગર્લ ની વાત કરતી હતી, મજૂ જાય છે છોકરી. બહુ જ ઓછો ટાઈમ છે આપણી પાસે. 12 owners 100 crore rupees ગવર્મેન્ટ ને આપે છે. 12 owners અર્ન કરે છે પર એનમ. ઓકે, 45 લાખ રૂપિયા પર ડેઈલી ટેક્સી ડ્રાઈવર્સ કમાઈ રહ્યા છે. ઓકે, અને જે બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, 9,000 થી 1.5 લાખ રૂપિયા બાર ગર્લ જે ડાન્સ કરે છે તે 9,000 થી 1.5 લાખ રૂપિયા પર મંથ કમાઈ રહી છે. નાવ ઇટ ઇઝ ઓલ ફિગર્સ ગોઈંગ ટુ સમન્સ હોમ. ઓકે, એના ઘરમાં જઈ રહી છે. તો પહેલા એક મિનિટ બેક મેડ, તો તમને શું લાગતું હતું કે જયારે બાર ગર્લ આ બિઝનેસ નહોતો ચાલતો તો એ પૈસા ક્યાંક તો સર્ક્યુલેશન માં હતા? ઇકોનોમી માં લોકો ઘરે તરી મૂકી રાખ્યા કે ના બહાર ખુલશે પછી હું વાપરીશ. એ ક્યાંક તો ક્યાંક ઇકોનોમી માં ચાલતા. એટલે તમે મને આજે આંકડા બતાવો છો, મારા માટે કઈ મોટી વાત નથી કે આંકડા ક્યાંક ને ક્યાંક ફરતા હતા. આજે તમારી પાસે જે આંકડા છે એ લિસ્ટેડ આંકડા છે. હું કાલે ઉઠીને કે બતાવીશ કે આ બીજા આ સેમ આંકડા પહેલામાં યુઝ થતા. સો ડોન્ટ ટોક ફિગર્સ જોડે, મારી જોડે ના રહેવું. આઈ કેન ટોક બેટર ટુ યુ ઓન ફિગર, એટલે લેટ્સ નોટ ટોક અબાઉટ ધેટ. બિલકુલ, પરંતુ તમે સ્વીકારવું પડશે. બારમાં જાય છે 25 લાખ લોકોના ઘર તૂટી, એનું શું? 25 લાખ ના જે પેલા હસબન્ડ, કારણ કે હસબન્ડ બારમાં જઈને આટલા લાખો રૂપિયા વધારે છે તો શું પોતાના ફેમિલી માં પૈસા લિમિટેડ હોય. હવે લેટ મારા 25,000 નો પગાર, એમાં 20,000 હું બાર ઘરના પાછો છું, એટલે મારે બીજી લોન લેવી પડે. મારા ઘરમાં મારા છોકરાનું એડ્યુકેશન બગડે, મારી છોકરીનું એડ્યુકેશન બગડે, મારા ઘરમાં જમવાનું ના આવે, દૂધ નહીં આવે, ન્યુટ્રિશિયસ ફૂડ નહીં આવે, એનો જ હિસાબ પણ વેરી બ્લન્ટ ક્વેશ્ચન. તેનો મતલબ એમ થયો કે બોમ્બે સિવાય બીજે ક્યાંય ઘર તૂટતા નથી? પોઈન્ટ એ નતું હતું તો હજી બેંગ્લોરનું તમને અત્યારે ત્યાંનું. મેં તમને બેંગ્લોરનું એક્ઝામ્પલ શું કામ આપ્યું? મેં બેંગ્લોરનું એક્ઝામ્પલ એટલે આપ્યું કે તમને જાણકારી કરવા માટે કે ત્યાં બી એની ગવર્મેન્ટે જે કોર્ટે રૂલ આપ્યો કે લાંબી છોકરીએ કપડાં પહેરવા જોઈએ. ઇટ ઇઝ અ પોઝિટિવ રિપ્લાય. કે એવું નથી કે દેટ ઇઝ એમાં કે અશ્લીલતા થવાની છે. અત્યારે આપણો ઝઘડો એ પોઈન્ટનો છે કે જે જજમેન્ટ આવી ગયું પણ અશ્લીલતા એ કેવી રીતે ઓછી કરવાની, ને બાર ગર્લને બી પોતાની સિક્યોરિટી મળે, અને દરજો તો સોસાયટીમાં નહીં મળે પણ સિક્યોરિટી મળે. હવે બોમ્બેની બાર ગર્લની છોકરીઓ ગુજરાત સુધી આવતી હોય છે, ગુજરાત સરકાર શું ધ્યાન આપે છે? અને ફાર્મ હાઉસ નાતી હોય છે એ લોકો પહેલા આપણે મહારાષ્ટ્રની પછી વાત કરીએ આપણે. ફાઇન, ઓકે. આ પોઈન્ટ એવી વસ્તુ પર જઈને ઉભો રહે છે કે સમાજનો એક વર્ગ આ વસ્તુને ઇઝીલી એક્સેપ્ટ કરી શકશે, કારણ કે એવી બહેનોને કામ મળ્યું છે, એવી બહેનોના ઘરમાં રૂપિયા જવાના છે જેમની પાસે કદાચ બીજા કોઈ કામની આવડત નથી, કાં તો હવે કરવું નથી. સેકન્ડ પોઈન્ટ અહીંયા ઉભો થઈ રહ્યો છે કે જ્યારે એવા લોકોના ઘરમાં પૈસા જઈ રહ્યા છે તો આમાં ખોટું શું છે? પરંતુ તેની સામે સમાજનો બીજો એક વર્ગ એ પણ વાતને ઉઠાવી રહ્યો છે, જે પૈસા જઈ રહ્યા છે તે બિલકુલ ખોટી રીતે જઈ રહ્યા છે, અને એવી જગ્યાએથી જઈ રહ્યા છે જેની જરૂર બીજી જગ્યાએ છે, અને ખોટી જગ્યાએ વેડફાઈ રહ્યા છે. તો આ સમાજના અલગ અલગ વર્ગ આ વસ્તુને અલગ અલગ રીતે જોઈ રહ્યા છે. લોકમંચ કાર્યક્રમમાં એક પ્રયાસ હતો
કે આ પોઈન્ટને સમાજનો દરેક વર્ગ કઈ રીતે વિચારે છે તે જોવાનું રહ્યું, પરંતુ સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે તે આપણે તેને ગ્રાહ્ય રાખવો પડશે. પરંતુ જે આંકડાઓ રજૂ કર્યા તે બિલકુલ ઓથેન્ટિક છે. 45 લાખ રૂપિયા ટેક્સી ડ્રાઈવર્સના ઘરે જઈ રહ્યા છે, 100 કરોડ રૂપિસ બાર ઓનર્સના ઘરમાં જઈ રહ્યા છે, અને એનાથી પણ વધારે 9,000 થી 1.5 લાખ રૂપિયા પર મંથ એ બાર ગર્લ્સ કમાઈ રહી છે. તો ક્યાંક ને ક્યાંક આ રૂપિયા પોતાના ઘરમાં જઈ રહ્યા છે, પરંતુ ક્યાંથી જઈ રહ્યા છે અને કેવી રીતે જઈ રહ્યા છે તેને પર સૌ કોઈને દુઃખ છે. આ ચર્ચામાં ભાગ લેવા માટે અલકાબેન, રોઝાબેન, આ બંનેનો ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. દર્શક મિત્રો, આજથી આજની ચર્ચા વિષય પર આવતીકાલે ફરીથી મળીશું એક નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.